ને મિત્રો મજામાં મિત્રો આપણે મેથ્સના જુદા જુદા સમની અંદર અગાઉ પૂછાયેલા સમ જોઈ રહ્યા છીએ એમાં વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે આ બિંદુઓ જેના અંત્ય બિંદુઓ હોય તેવી કેટલી જીવા બને એટલે વાત શું છે કે એક વર્તુળ છે અને વર્તુળનો જે આ પરિઘ છે આ પરિઘ ઉપર આવી રીતના 12 બિંદુઓ છે બરાબર આવા 12 બિંદુઓ અને એ શું કહેવા માંગે છે કે દાખલા તરીકે આમ છે આ બધી જીવાઓ છે આવી રીતના કે અસંખ્ય બની શકે ને આવી રીતના સોરી અહીંયા છે આ બધા આવા ટોટલ 12 બિંદુ તો આવી કેટલે આઈ બની શકે તો આવી કેટલી જીવાઓ બને એટલે કે 12 બિંદુઓને જોડતી જો હવે આ બિંદુને આ બિંદુને તો કોઈ જોઈન ન કરી શકે તો એ જીવા ન બને આ બિંદુને અન્ય બિંદુ જેમ કે આ બિંદુ છે તો આ પણ એક જીવા છે આ પણ એક જીવા છે તો આ બધી આ જે 12 આવા ટોટલ બિંદુ મેં ખબર નથી કેટલા લખ્યા 3 4 5 6 7 8 જ લખ્યા પણ 9 10 એવું કરી અને ટોટલ 12 જીવાઓ સોરી 12 બિંદુઓ છે અને આવી જીવાઓ કેટલી બને એ આપણે શોધવાનું છે તો મિત્રો એટલું બધું સહેલું તમે કહેશો સર હમણાં કે સૂત્ર આવ્યા નથી જયેશના સૂત્ર નથી આવ્યા તો આપી દઉં ચલો આપી દઉં મિત્રો સૂત્ર રેડી છે જયેશનું સૂત્ર આ રીતે છે કે જોડી બનાવવા આગળ ગુણો અડધા કરી જવાબ શૂણો આ તો બહુ સહેલું થઈ ગયું ખાલી જોડી બનાવવા માટે શું કરવાનું છે આગળ ગુણો તો આપણે કે બિંદુઓ કેટલા છે 12 તો 12 ની આગળ કોણ આવે તો કે 11 એની આરે ગુણો જોડી બનાવવા આગળ ગુણો અડધા કરી અડધા કરો જોઈએ અડધા એટલે આને બે વડે ભાગી નાખો જવાબ શૂણો બસ તો આ જ જવાબ તો સહેલું થઈ ગયું જોજો 6 2 12 11 6 66 એવું કઈ છે જરૂર છે તો મિત્રો આ તો બહુ સહેલું થઈ ગયું દાખલા તરીકે 12 બિંદુની બદલે ઓકે 10 બિંદુ આપ્યા હોત તો તમે શું કરો કે 10 ગુણ્યા એના આગળનો કોણ જોડી બનાવવા આગળ ગુણો એટલે આપણે જોડી આપણે પૂછી છે બરાબર આ બિંદુ આ બંને જોડી બને છે આ બરાબર આ એક આખી જોડી બને છે પેલો આ લ્યો પછી આ બિંદુ લ્યો તો આ જ જીવા બની કોઈ આ બિંદુ પેલા લઈએ પછી આ બિંદુ લઈએ તો પણ જીવા તો એક જ બનશે તો જોડી બનાવવાની આ કંઈક વાત છે અને એમાં ખાલી શું કરવાનું છે કે આગળની જે સંખ્યા છે એની સાથે ગુણવાનું તો 10 ધારો કે બિંદુઓ છે તો એની આગળની સંખ્યા કોણ હતી 9 એની સાથે ગુણો અને એના અડધા કરો 2 50 તો 5 નવા 45 તો આનો જવાબ આવશે 45 મિત્રો આવી જોડી એ રીતે બને કે અમુક માણસો છે દાખલા તરીકે 10 માણસો છે અને એ એકબીજા સાથે હાથ મિલાવે છે તો એ જોડી જ બની તો કેટલી રીતે હાથ મિલાવી શકાય આવું પૂછે છે તો હવે તમને આવડી ગયું છે સૂત્ર જેસનનું રેડી છે જોડી બનાવવા આગળ ગુણો અડધા કરી જવાબ શૂણો મજા આવી ચલો એકાદ દાખલો આવો પણ જોઈએ જેથી કરીને તમને આઈડિયા આવી જાય એ પણ પૂછાયેલો પ્રશ્ન આવો છે કે ભાઈ એક પાર્ટીમાં 16 વ્યક્તિઓએ પરસ્પર હાથ મિલાવ્યા તો કુલ હાથ મિલાવનારની સંખ્યા કેટલી તો હવે સૂત્ર તમારે છે જોડી બનાવવા આગળ ગુણો 16 છે એના આગળ કોણ છે તો કે 15 અને અડધા કરી જવાબ શૂણો અડધા કરી નાખો તો બસ જવાબ જો 2 8 બરાબર 15 8 કેટલા આવશે 120 છે કે જરૂર છે તો મિત્રો આટલું સહેલું તો અને આવું પૂછાયેલું હા આ પૂછાયેલા સમ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો તમને જરૂરથી આવડી જશે જોઈએ નેક્સ્ટ મિત્રો આ સમ કે પૂછાયેલો છે કે મારા ધ્યાનમાં નથી પણ મેં આ સમ તમારા માટે મૂક્યો છે વાત આવી છે કે એનપીઆર બરાબર એનસીઆર ગુણ્યા શું તો મિત્રો તમને ખબર છે ક્રમચય સંચય ક્રમચય સંચયમાં દાખલા તરીકે એનપીઆર એટલે એન વસ્તુમાંથી આર વસ્તુની પસંદગી પણ ક્રમમાં મહત્વ એવું એનપીઆર તો એનું તમને આવડે છે એન ફેક્ટોરિયલ છેદમાં એન ઓછા આર ફેક્ટોરિયલ આવું ક્રમ ગુણિત કહેવાય બરાબર હવે એન ફેક્ટોરિયલ એટલે શું દાખલા કે 4 ફેક્ટોરિયલ હોય તો એનો અર્થ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આવો અર્થ નીકળે 3 ફેક્ટોરિયલ હોય તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આવું બરાબર તો આ વાત છે કે આ રીતે હોય તો આમ લખી શકાય એ જ રીતે એનસીઆરમાં શું ફેર પડે છે તો એનસીઆરમાં તમને ખબર છે કે એન ફેક્ટોરિયલ છેદમાં એન ઓછા આર ફેક્ટોરિયલ અને એક વધારાનો આર ફેક્ટોરિયલ આવે છે એટલે આમ જોઈએ તો આ તો છે જ પણ વધારાનો એ છેદમાં આવી રીતના આવે છે એનો અર્થ કે તમે આટલી જગ્યાને તમે એનપીઆર લખી શકો કે નહીં એટલે એનપીઆર છેદમાં આર ફેક્ટોરિયલ એટલે આપણે સૂત્ર શું આવ્યું એનસીઆર બરાબર એનપીઆર છેદમાં આર ફેક્ટોરિયલ હવે એણે શું પૂછ્યું છે કે એનપીઆર એટલે શું તો કે એનપીઆર એટલે આર ફેક્ટોરિયલને તમે આ બાજુ લઈ જાઓ તો શું થઈ જાય એનસીઆર સાથે ગુણાઈ જાય એનો અર્થ કે તમારે અહીંયા આર ફેક્ટોરિયલ ગુણાકારમાં આવે એનો અર્થ કે જવાબ શું આવશે આ તો આવું કંઈક પણ પૂછી શકે જો તમે જાણતા હો
તો મેઇન વસ્તુ જાણતા હો તો તમને આડું ગમે પૂછી શકે તો તમને એ જરૂરથી આવડે એમ પૂછે એનપીઆર ગુણ્યા એન ઓછા આર ફેક્ટોરિયલ બરાબર કેટલા તો તમે તરત જવાબ લખશો એન ફેક્ટોરિયલ કારણ કે આખે તમે આની સાથે ગુણાકારમાં લીધું છે તો આવું કંઈ પૂછે ગભરાવાનું નહીં જે મેઇન સૂત્ર તમે હવે જાણો છો અગાઉ નહોતા જાણતા કંઈ વાંધો નહીં તો હવે તમે જાણો છો અને એના જરૂરથી જવાબ આવડી જશે તો મિત્રો મજા આવી દેટ્સ ગુડ બસ જોતા રહો શેર કરતા રહો કોમેન્ટ્સ લખતા રહો અને રોજે રોજ મળતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો